આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. વેક્સિનનું આગમન. પુણેથી બાય રોડ કોરોના રસીના 93,500 ડોઝ સુરત પહોંચ્યા. મંત્રી સહિત પદાધિકારીઓ હાજર. પુણેથી કોરોના વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. સિવિલ કેમ્પ્સમાં બનાવેલા સાઉથ રીજનના સ્ટોરેજ સેન્ટરમાં કોરોના વેક્સિન રાખવામાં આવશે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાય થયો છે. આ જથ્થો સિવિલ કેમ્પ્સમાં બનાવેલા સાઉથ રીજનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે, જેના માટે સ્ટોરેજ સેન્ટર બહાર સવારથી સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે વેક્સિનને આવકારવામાં મંત્રી સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 સુરત. મેડ ઇન ઇન્ડિયા વેક્સિન અને જે આ કોરોના સમયમાં છેલ્લા 11 મહિનાથી જે પ્રમાણે કોરોના વોરિયર્સ લડી રહ્યા છે અને એન્ટાયર જે રાષ્ટ્ર છે જે વેક્સિન માટે જેનું આપણે વેઇટ થતા હતા, એ વેક્સિન અત્યારે સાઉથ ગુજરાત માટે પુણેથી ડાયરેક્ટલી અત્યારે આવી રહ્યા છે અને સંપૂર્ણપણે આ એક આનંદ અને ગૌરવનો વિષય છે. આ જે વેક્સિન છે એ વેક્સિન એન્ટાયર સાઉથ ગુજરાત માટે લગભગ 93,000 ડોઝીસ અત્યારે અહીંયા સેન્ટ્રલ વેક્સિનેશન સેન્ટર્સ ઉપર આવી પહોંચશે અને એના પછી સુરત મહાનગરપાલિકાને જે કોરોના વોરિયર્સ છે, હેલ્થકેર વર્કર્સ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એવા લગભગ 37,000 લોકોનું જે છે એ ડેટાબેઝ સંપૂર્ણપણે તૈયાર છે. 16મી તારીખે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે કીધું છે કે આખા વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન ડ્રાઈવ 16 તારીખથી જ્યારે શરૂ થશે ત્યારે સુરતમાં પણ જે કોરોના વોરિયર્સ છે એ લોકોથી આ વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે અને એના માટે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવેલ છે. 22 જેટલા રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ 22 જેટલા રસીકરણ કેન્દ્રથી શરૂઆત થશે. આપણા સુરત મહાનગરપાલિકામાં લગભગ 508 રસીકરણ કેન્દ્ર માટે સંપૂર્ણપણે સુરત મહાનગરપાલિકા સજ્જ અને તૈયાર છે.